હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતમાં ત્રીજું ચેપ્ટર વર્ષાવર્ણનમ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાંલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો ત્રીજું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો વર્ષાવર્ણનમ, જેનું આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય સોલ્યુશન. તો પેલું છે અધોલિખિતેભ્યે વિકલ્પેભ્યે સમુચિતમ ઉત્તરમ ચિનુત. એટલે કે તમને અહીં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તમારે લખવાનો છે. તો કિદર્શો પ્રાવૃત પ્રાવર્ત, તો સર્વ સત્વ સુખ પ્રદા. બીજું ભાસ્કર ભૂમ્યા કિદર્શમ વશુ પીબતી, તો જલમયમ. ત્રીજું કલો યુગે પાપેન કે ભાંતિ, તો પાખંડા. ચોથું સસ્ય સમૃદ્ધ સસ્ય સંપિધ ક્ષેત્રાણી કેશામ મુદુમ દદુહ, તો કર્ષા કર્ષકાણામ. વર્ષાકાલે માર્ગા કિદર્શામ ભવંતિ, તો સંદિગ્ધા. મેઘા ગમેન કે હષ્ટા ભવંતિ, તો શિખંડી ન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દરેક પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણ મટીરિયલ અસાઇનમેન્ટ, બરાબર, સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ, તો બધું જ એકમ કસોટીની વિડીયો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 અંકનો ઓટીપી આવશે, તમે નાખશો એટલે પેજ ખુલે, પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન મળી જશે, તમારા 11મા ધોરણના એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો મળશે. મેં તમારું ધોરણ સિલેક્શન કરી કોમર્સ કે આર્ટ્સ તો એના વિષય ખુલશે, પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો, અથવા શાળા મિત્રમાં ધોરણ પ્રમાણે તમે પાઠવાઇઝ વિષય પ્રમાણે તમે વિડીયો વેદ ડિજિટલના જોઈ શકશો, મેળવી શકશો. બીજું એકેન વાક્યેન સંસ્કૃત ભાષ્યા ઉત્તરત, તો એક એક વાક્યમાં તમારે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે. પેલું સૂર્ય કતિ માસાન ભૂમ્યા વસુ પીબતી, તો સૂર્ય અષ્ટ અષ્ટો વા માસાન ભૂમ્યા વસુ પીબતી. બીજું નિશા મુખે શું કે ભાંતિ કે ન ભાંતિ, તો નિશા મુખે શું ખદ્યોતાહા ભાંતિ ગ્રહા ન ભાંતિ. ત્રીજું ક્ષેત્રાણી કથમ કર્ષકાણામ મૃદમ દદુહ, તો ક્ષેત્રાણી સસ્ય સંપંધી કર્ષકાણામ મૃદમ દદુહ. અન ભયસ્ય માનાહ શ્રુતય કિદર્શ્ય ભવંતી, તો દ્વિજેહ અન ભયસ્ય માનાહ શ્રુત્ય કાલહતાહ ભવંતી. ત્યાર પછી આગળ છે 2 થી 3 વાક્યોમાં માતૃભાષામાં ઉત્તર લખો. પેલું વર્ષા ઋતુનો આરંભ થતા આકાશ કેવું બની જાય છે, તો વર્ષા ઋતુનો આરંભ થતા આકાશ મેઘાચ્છાદિત બની જાય છે, તે ચમકતા તેજો વર્તુળવાળું અને વાદળાના ગડગડાટવાળું થઈ જાય છે. આજ્ઞાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે, તો આજ્ઞાઓના પ્રકાશને પાખંડી લોકોના પ્રભાવ સાથે સરખાવવામાં આવ્યો છે. આજ્ઞાઓનો પ્રકાશ અલ્પકાલીન હોય છે. ત્રીજું ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે, શા માટે, તો ધાન્યથી ભરેલા ખેતરો જોઈને ધનવાનો સંતાપ પામે છે, કારણ કે બધું ભાગ્યને આધીન છે. આ વાતને ન જાણનારા, અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોને ખેડૂતોના ભાગ્યની ઈર્ષા થાય છે. ચોથું વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે, તેમને વેદ સાથે કેમ સરખાવ્યા છે, તો વર્ષા ઋતુમાં રસ્તાઓ ધૂંધળા અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા તથા ખાડા ટેકરાવાળા થઈ જાય છે. ઘાસથી ઢંકાઈ ગયેલા રસ્તાઓને અભ્યાસના સ્વાધ્યાયના અભાવે વિસરાઈ ગયેલા વેદો સાથે સરખાવ્યા છે. પાંચમું મયુરોના હર્ષ પામવાની બાબતને કોની ઉપમા આપવામાં આવી છે, તો મયુરો આકાશમાં વાદળાના આગમનને ઉત્સવ માનીને અત્યંત હર્ષિત થઈ જાય છે અને કળા કરીને નાચવા લાગે છે. તેમના હર્ષ પામવાની બાબતને ભગવાનના ભક્તજનોના આગમનથી
આનંદ અનુભવતા ગૃહસ્થ લોકોની ઉપમા આપવામાં આવી છે. ચોથો પ્રશ્ન, સમીક્ષાત્મક નોંધ લખો. પેલું, વર્ષા વર્ણનમ પદ્યને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં આલેખો. તો મહર્ષિ વેદવ્યાસના 18 પુરાણોમાં ભાગવત પુરાણ શ્રેષ્ઠ ગણાય છે. તેમાં 10મા સ્કંધમાં 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું રમણીય વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો આ પાઠમાં લેવામાં આવ્યા છે. વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશ વાદળાના ગડગડાટ અને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે. વાદળો જળધારાઓ વરસાવવા માંડે છે. વરસાદનું આગમન થતાં ધરતીની સુંદરતા વધી જાય છે. ધન ધાન્યથી સમૃદ્ધ બનેલા ખેતરો નિહાળીને ખેડૂતો ખુશખુશાલ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવા રૂપમાં આવી જાય છે. ચોમેર નવું ઘાસ ઉગી નીકળે છે અને તેમનાથી માર્ગો આચ્છાદિત થઈ જાય છે. વર્ષા રાણીનું આગમન મયુરો માટે તો જાણે ઉત્સવ. તેઓ કર્ણપ્રિય કેકારો કરીને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. આ કાવ્યમાં ઉપમા અલંકારનો પ્રયોગ સુંદર રીતે થયો છે. ત્રીજા પદ્યમાં ઉપમાન તરીકે પસંદ કરાયેલા પદાર્થો અત્યંત આકર્ષક છે. રાત્રિના આરંભે અંધકારમાં ચમકતા આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને ન દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવવામાં આવ્યા છે. કલિકાળમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે એટલે પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે અને વેદો સાવ વિસ્તરાઈ જાય છે. ચોથા પદ્યમાં ખેતરો પોતાની ધાન્ય સમૃદ્ધિથી ખેડૂતોને પ્રસન્ન કરી દે છે અને પાંચમા પદ્યમાં નવવારી નિષેવ્યા અને હરિ નિષેવ્યા શબ્દોના પ્રયોગમાં યમક અલંકારની ચમત્કૃતિ કાવ્યની શોભા વધારે છે. છઠ્ઠા પદ્યમાં તૃણાચ્છાદિત માર્ગોને સ્વાધ્યાયના અભાવે વિસ્મૃત થઈ ગયેલા વેદો સાથે સરખાવવામાં આવ્યા છે અને સાતમા પદ્યમાં વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ઘરમાં રહેતા સંસારીઓ સાથે સરખાવવામાં આવ્યા છે. આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં છે. પાંચમું, સસંદર્ભ સમજાવો. પેલું, સ્વર્ગોભિમુક્તુ મારેભે ભાસ્કરઃ કાલ આગતે. અનુવાદ, સમય આવ્યો ત્યારે સૂર્ય પોતાના કિરણો વડે જળરૂપી દ્રવ્ય છોડવા માંડ્યું. તેનું સ્પષ્ટીકરણ છે કે પ્રસ્તુત પંક્તિ વર્ષા વર્ણનમ નામના પદ્ય પાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષા વર્ણનમ મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણમ ના 10મા સ્કંદમાંથી ઉદ્ધૃત કરાયેલું છે. વર્ષા વર્ણનમના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે સમય આવ્યો ત્યારે 8 મહિના સુધી ધરતીનું જે જળરૂપી દ્રવ્ય પીધેલું તેને સૂર્યે પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશ વાદળોના કડાકા ભડાકા સાથે અને વીજળીના ચમકારાથી છવાઈ જાય છે. 8-8 માસ ધરતીનું જે જળરૂપી વસુ પીધેલું તે બધું સૂર્ય પોતાના કિરણોની સહાયતાથી જળની ધારાઓ રૂપે વરસાવા લાગે છે. ધરતી અને સૂર્ય વચ્ચે થયેલ આ આદાન પ્રદાનનો ખેલ અદ્ભુત છે. તો પ્રસ્તુત પંક્તિથી એટલું સ્પષ્ટ થાય છે કે સૂર્ય પણ જાણે વ્યવહાર કુશળ વ્યક્તિ હોય તેમ ધરતી પાસેથી લીધેલું જળરૂપી દ્રવ્ય પાછું આપવા ઉત્સુક છે. બીજું છે, યથા પાપેન પાખંડા નહિ વેદાહ કલો યુગે. અનુવાદ, કળિયુગમાં જેમ પાપ અને પાખંડી લોકો તેમ અંધકારમાં આજ્ઞા શોભે છે, વેદો તો સાવ વિસરાઈ જાય છે. તો સ્પષ્ટીકરણ છે, પ્રસ્તુત પંક્તિ વર્ષા વર્ણન નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષા વર્ણન મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણમના 10મા સ્કંદમાંથી ઉદ્ધૃત કરાયેલું છે. વર્ષા વર્ણનના આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો તેમ અંધારામાં આજ્ઞાઓ શોભે છે. નહીં દેખાતા ગ્રહોની માફક વેદો સાવ વિસરાઈ જાય છે. આકાશમાં જે રીતે નક્ષત્રો અને તારાઓ ચમકતા હોય તેમ ધરતી પર આજ્ઞાઓ ચમકતા દેખાય છે. કળિયુગમાં વેદનો પ્રભાવ નષ્ટ થાય છે અને પાખંડીઓની વાહવાહ ચારે બાજુ જોવા મળે છે. તેથી આજ્ઞાઓની ચમકને પાખંડીઓના પ્રભાવ અને ગ્રહોના પ્રકાશને વેદના જ્ઞાન સાથે સરખાવવામાં આવેલ છે. આજ્ઞાઓનો પ્રકાશ બહુ થોડાક સમયમાં નાશ પામે છે તેમ પાખંડીઓનો પ્રભાવ પણ અલ્પકાલીન રહે છે. તો ધ્વનિ અહીં છે. આ પંક્તિમાં આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને ગ્રહો નક્ષત્રોને
વેદ સાથે સરખાવીને યથાર્થ ઉપમાનો પ્રસ્તુત કરાયો ઉપમાનો પ્રસ્તુત કરાયા છે. ત્રીજું, ગૃહેશુ તૃપ્તા નિર્વીણા યથા ભવજે નાગમી. તો અનુવાદ, જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો હોય છે તેમ. તો સ્પષ્ટીકરણ, પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણન નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણનમ મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત પુરાણમના 10મા સ્કંદમાંથી ઉદ્ગૃત કરાયેલું છે. વર્ષાવર્ણનના આ શ્લોકમાં જણાવાયું છે કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થ સંસારીઓ આનંદ અનુભવે છે તેમ વાદળાના આગમનને ઉત્સવ ગણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. વર્ષાનું આગમન થતા મયુરો હર્ષિત થઈને નાચવા લાગે છે, તે તેમને માટે ઉત્સવરૂપ બની જાય છે. તે પ્રમાણે ભગવાનના ભક્તો ઘરે પધારે તો થાકેલા સંતાપ પામેલા સંસારીઓને આનંદ થાય છે અને તેઓ પ્રભુ ભક્તોનું અત્યંત ઉમળકાભેર સ્વાગત કરે છે અને તેમની અંતઃકરણપૂર્વક આગતા સ્વાગતા કરે છે. તે જ પ્રમાણે મયુરોનું વાદળાનું આગમન ખૂબ ગમે છે, તેઓ પણ હરખાઈને નાચવા લાગે છે. તેઓ સુંદર કળા કરીને પ્રકૃતિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મયુરોને માટે વાદળાનું આગમન ઉત્સવરૂપ બની જાય છે, તેમ સંસારીઓને માટે ભક્તજનોની પધરામણી પ્રસન્નતાદાયક બની જાય છે. આ તુલના કેટલી ઉચિત છે. ચોથું છે, માર્ગા બભ્રુવુ સંદિગ્ધા સ્તૃણેચ્છન્ના યમ સંસ્કૃતા. તો અનુવાદ છે, માર્ગો ઘાસથી આચ્છાદિત થયેલા અસ્પષ્ટ ધૂંધળા અને અસમતળ એટલે કે ખાડા ટેકડાવાળા થઈ ગયા. સ્પષ્ટીકરણ, પ્રસ્તુત પંક્તિ વર્ષાવર્ણનમ નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે અને વર્ષાવર્ણનમ મહર્ષિ વેદ વ્યાસ પ્રણીત અથવા તો રચિત શ્રીમદ ભાગવત પુરાણમના 10મા સ્કંદમાંથી ઉદ્ગૃત કરાયેલું છે. વર્ષાવર્ણનમના જે શ્લોકોમાંથી આ પંક્તિ લેવાયેલી છે તે શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા જેમ વેદો સમય આવીએ વિસરાઈ ગયા તેમ માર્ગો ઘાસથી છવાઈ જતા અસ્પષ્ટ ધૂંધળા અને અસમતળ થઈ ગયા. બ્રાહ્મણોથી સ્વાધ્યાય નહીં કરવામાં આવતા જેમ વેદો કાલ હતા સમય આવીએ ભૂલાઈ જાય છે તેમ વર્ષા ઋતુમાં માર્ગો ઘાસથી છવાઈ જાય છે એટલે એકદમ અસ્પષ્ટ અને ધૂંધળા થઈ જાય છે, તેમજ અસમતળ ખાડા ટેકડાવાળા બની જાય છે. આ સરખામણી કેટલી સમુચિત અને સચોટ છે. તો આ સાથે મિત્રો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. તમારે આ સ્વાધ્યાયની PDF મેળવવી હોય તમામ વિષયના, તો આપણે જે વાત કરીએ પ્રમાણે આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે તો એમાં પેડ કોર્સમાં જઈને મેળવી શકશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.